નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. હું દીપક બોખા, તમારો બાયોલોજી ફેકલ્ટી રીપી લર્નિંગ હબના માધ્યમથી તમારી સાથે ફરીથી આવી રહ્યો છું. ચેપ્ટર નંબર 2 ને લઈને ભણવું છે ને, બરોબર ભણવું છે ને, પાક્કું ભણવું છે ને, તો તૈયાર થઈ જાઓ. આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 2. કયું? બાયોલોજીનું. કયું? તો કે 11મું ધોરણનું. શું નામ છે? તો કે જૈવિક વર્ગીકરણ. પરંતુ આ જૈવિક વર્ગીકરણની શરૂઆત કરતા પહેલા મારે તમને બેઝિક વર્ગીકરણનો પાયાનો ખ્યાલ તો આપવો પડે ને, હા કે ના? તો ચાલો શરૂઆત કરવી છે મારે બેઝિક વર્ગીકરણના પાયાના ખ્યાલ વિશે. તો અહીંયા મારે તમને લઈ જવો છે 5 સૃષ્ટિ વર્ગીકરણ સુધી. પરંતુ 5 સૃષ્ટિ વર્ગીકરણ પર જવા પહેલા મારે શરૂઆત કરવી પડે વર્ગીકરણનો પાયો. તો તમને બધાને મિત્રો ખબર છે કે આપણે એમ બોલીએ જીવ વિજ્ઞાનના પિતા કોણ? ચાલો તમને ખ્યાલ હોય તો બોલો. ચેપ્ટર નંબર 1 તમે મારી પાસેથી ભણી ગયા છો તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ વર્ગીકરણની અંદર આપણે શરૂઆત કરીએ તો કે જીવ વિજ્ઞાન. તો કે જીવ વિજ્ઞાનના પિતા કોણ? તો તમને બધાને ખબર છે આપણે જીવ વિજ્ઞાનના પિતા કોને કહેવાના છે? તો કે એરિસ્ટોટલને. તો તમારે યાદ રાખવાનું છે જીવ વિજ્ઞાનના પિતા, જીવ વિજ્ઞાનના પિતા. તો તમારે બધાએ યાદ રાખવાનું કોણ છે? તો કે એરિસ્ટોટલ. અને આ એરિસ્ટોટલને આપણે બીજા એક શબ્દમાં મિત્રો યાદ રાખીએ છીએ. એરિસ્ટોટલને એક બીજા શબ્દમાં યાદ રાખીએ છીએ. શું? તો તમારે યાદ રાખવાનું છે એને આપણે બોલીએ છીએ પ્રાણીશાસ્ત્રના પિતા. બચ્ચા શું યાદ રાખવાનું છે? તો કે એમને આપણે બોલીએ છીએ પ્રાણીશાસ્ત્રના પિતા. યાદ રહેશે તમને. કેમ એને પ્રાણીશાસ્ત્રના પિતા કહેવાય? તો કે એમણે એકદમ સાદા પ્રકારનું વર્ગીકરણ આપેલું અને એની અંદર એરિસ્ટોટલે કીધું હતું કે બે પ્રકારના આપણને જીવ જોવા મળે છે. એમાંથી એક જેમની પાસે રુધિર છે. શું છે બચ્ચા? જેમની પાસે રુધિર છે. અને બીજા કે જે રુધિર વિહીન છે, એટલે કે રુધિરની ગેરહાજરી છે. આવો શબ્દ આપેલો. ચાલો ક્લિયર થઈ જાય તમને અહીંયા સુધી? બોલો હા કે ના? ઓકે, તો એરિસ્ટોટલની એક વાત કરી દીધી. પછી મેં તમને એમના શિષ્ય એટલે કોણ? તો કે એરિસ્ટોટલના શિષ્ય થિયોફ્રેસ્ટસ, એમના વિશે વાત કરી હતી, જેમને આપણે વનસ્પતિ શાસ્ત્રના પિતા કહીએ છીએ. ત્યાર પછી મેં આખું વર્ગીકરણની વાત કરી હતી, વર્ગીકરણના પિતા. અહીંયા બે ક્વેશ્ચન બની જતા હતા કે ભાઈ આધુનિક વર્ગીકરણના પિતા કોણ અથવા તો વર્ગીકરણના પિતા કોણ. અને બીજો સવાલ બનતો હતો કે ભાઈ પ્રાચીન વનસ્પતિ વર્ગીકરણના પિતા કોણ. તો બંને શબ્દ અલગ અલગ છે. જો તમને પૂછે પ્રાચીન વનસ્પતિ વર્ગીકરણના પિતા, તો તમારે જવાનું છે કોના ઉપર? થિયોફ્રેસ્ટસ ઉપર. અને તમને એમ પૂછે આધુનિક વર્ગીકરણના પિતા, તો તમે કોના ઉપર જશો? કેરોલસ લિનિયસ ઉપર. કેરોલસ લિનિયસે 7 સ્ટેજ ઓફ ક્લાસિફિકેશન આપેલું, ખ્યાલ છે ને તમને બધાને મિત્રો? ઓકે, તો હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ આવીએ છીએ. લિનિયસને આપણે યાદ રાખીએ છીએ કે ભાઈ એણે 7 સ્ટેજ ઓફ ક્લાસિફિકેશન તો આપ્યું હતું. ઓકે, એણે નામકરણ પણ કર્યું હતું. ઓકે, એણે એમની સાથે સાથે દ્વિનામી નામકરણ પણ કર્યું હતું. એટલે નામકરણના પિતા, દ્વિનામી નામકરણના પિતા, 7 સ્ટેજ આપવાવાળા વ્યક્તિ. અને એની સાથે આપણે યાદ રાખીએ છીએ ભાઈ આધુનિક વર્ગીકરણના પિતા. આની સાથે તમારે શરૂઆતથી યાદ રાખવાનું છે દ્વિસૃષ્ટિ વર્ગીકરણના પિતા. મિત્રો શું યાદ રાખવાનું છે? દ્વિસૃષ્ટિ વર્ગીકરણના પિતા. એટલે અહીંયા હું લખું છું કે ભાઈ દ્વિસૃષ્ટિ, દ્વિ એટલે બે, દ્વિસૃષ્ટિ કોણે આપી? તો તમારે જવાબ આપવાનો છે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપનાર વ્યક્તિ. અને એની અંદર તમે જવાબ આપશો કોને? તો કે લિનિયસ. ચાલો ક્લિયર અહીંયા સુધી? કોણ? કેરોલસ લિનિયસ. કઈ દ્વિસૃષ્ટિ આપી હતી? તો લિનિયસે એકદમ સાદા પ્રકારની દ્વિસૃષ્ટિ આપેલી છે, જેની વાત મારે તમને અહીંયા સમજાવવી છે. અને હું તમને કહી દઉં, લિનિયસે બે સૃષ્ટિ એકદમ સિમ્પલ આપેલી હતી. એકને કહી દીધું હતું વનસ્પતિ સૃષ્ટિ અને એકને કહી દીધું હતું પ્રાણી સૃષ્ટિ. અને લિનિયસે જે કંઈ પણ વર્ગીકરણ દ્વિસૃષ્ટિમાં આપ્યું છે એ બધું જ વર્ગીકરણ કેવું છે બચ્ચા લોકો? તો કે કૃત્રિમ પ્રકારનું છે. કેવું છે બચ્ચા? કૃત્રિમ પ્રકારનું. તો તમને અહીંયા સવાલ થાય કે સર કુદરતી પ્રકારનું વર્ગીકરણ કોણ આપ્યું? તો આપણે ચેપ્ટર નંબર 3માં ભણશું કે કુદરતી પ્રકારનું વર્ગીકરણ ખાસ કરીને વનસ્પતિને અનુલક્ષીને વર્ગીકરણ આપવાવાળા વ્યક્તિ હતા કોણ? બોલો, ડાલ્ટન અને હુકર. કોણ હતા બચ્ચા લોક? ડાલ્ટન અને હુકર. આ પોઈન્ટને તમે અહીંયા યાદ રાખજો. ચેપ્ટર નંબર 3 ભણશું ત્યારે હું તમને ફરીથી ભણાવીશ. પાછા અહીંયા ધ્યાન આપો. શું વાત કરી? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું? લિનિયસે. અને કેવું હતું? કૃત્રિમ પ્રકારનું. કેમ કે એણે વનસ્પતિને માત્ર કેવી રીતે જોઈ? ઊંચાઈના આધાર ઉપર જોઈ. કોઈ નીચા છે તો છોડ, વચલા છે તો ક્ષુપ, અને ખૂબ ઊંચા છે તો ઝાડ. સિમ્પલ 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 એના બાહ્યાકાર લક્ષણોને આધારે વર્ગીકરણ કર્યું. પણ એટલું વર્ગીકરણ સીમિત નહોતું, બધા જ વર્ગીકરણના પાયાને જોવા પડે. એની કોષરચના કેવી છે, એનો ઉદ્વિકાસનો ક્રમ કેવો છે, એની દેહધાર્મિક પ્રક્રિયાઓ કેવી છે, એ કેવા કેવા હેબિટેટ, કેવા કેવા વસવાટમાં વસે છે, અને એ બધાનો સરવાળો કરો ત્યારે તમારું આખું વર્ગીકરણ પૂરું થાય. તો ક્રમશઃ આપણે લેતા જઈએ. દ્વિસૃષ્ટિ પછી આવે છે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. કયું વર્ગીકરણ આવે છે બચ્ચા લોકો? તો કે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. તો આ ત્રિસૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું?
તમને આવો જવાબ પૂછે તો તમને આ આવડવું જોઈએ કે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આપનાર વ્યક્તિ હતા મિસ્ટર હેકલ. અર્નસ્ટ હેકલ એનું નામ છે, પણ તમારે કયું યાદ રાખવાનું છે? મિસ્ટર હેકલ. એ કોણ હતા? ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આપનાર. તો ક્વેશ્ચન અહીંયા એ બને કે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ જે આપ્યું છે અને હેકલે આપ્યું છે, તો હેકલે કઈ નવી સૃષ્ટિ આપી? મારી વાત સમજો, દ્વિસૃષ્ટિમાં કઈ હતી? વનસ્પતિ અને પ્રાણી. તો હેકલે કઈ નવી સૃષ્ટિ આપી? તો તમારે યાદ રાખવાનું છે ત્રિસૃષ્ટિ વર્ગીકરણમાં ત્રીજી સૃષ્ટિ જે હેકલે ઇન્ટ્રોડ્યુસ કરી એ સૃષ્ટિનું નામ છે, બોલો, પ્રો પ્રોટિસ્ટા. કઈ સૃષ્ટિ છે બચ્ચા લોકો? પ્રોટિસ્ટા. હવે અહીંયા તમારે સમજવાનું છે, આપણે જ્યારે પાંચ સૃષ્ટિની વાત કરશું ને ત્યારે એક વિવાદ ઊભો થાય છે. એક એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલાં મોનેરા સૃષ્ટિ કે પ્રોટિસ્ટા? તો સૌથી પહેલાં ગોતવામાં આવેલી ઉદ્વિકાસના ક્રમને આધારે કયો તમારે મોનેરા પર જવું પડે, કેમ કે આદિ પ્રકારના જીવને કેવા મૂકી દીધા છે? આદિ પ્રકારના એક કોષી, તો કે મોનેરા. પરંતુ સૌથી પહેલાં કઈ સૃષ્ટિ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી? તો તમારે જવાબ દેવાનો છે પ્રોટિસ્ટા. કોણે ઇન્ટ્રોડ્યુસ કરી હતી? તો કે હેકલ. ચાલો, અહીંયા સુધીનો પોઈન્ટ ક્લિયર? દ્વિસૃષ્ટિ, ત્રિસૃષ્ટિ. સર, હવે કોઈ સૃષ્ટિ બાકી છે? હા, બાકી છે. કઈ? તો કે ચતુસૃષ્ટિ. એટલે આપણે હવે જોવા જઈએ છીએ ચતુસૃષ્ટિ વર્ગીકરણ. કયું સૃષ્ટિનું જોવું છે? તો કે ભાઈ ચાર સૃષ્ટિ અથવા તો ચતુઃ સૃષ્ટિનું વર્ગીકરણ. અને આ ચતુસૃષ્ટિનું જે વર્ગીકરણ છે એ કોણે આપેલું? તો તમારે યાદ રાખવાનું છે કોપલેન્ડ નામના એક વ્યક્તિએ આપેલું છે. કોણે આપ્યું છે? કોપલેન્ડ નામના એક વ્યક્તિએ આપેલું છે. અને કોપલેન્ડે કઈ સૃષ્ટિને ઇન્ટ્રોડ્યુસ કરી હતી? તો મિત્રો યાદ રાખવાનું છે કોપલેન્ડે મોનેરા સૃષ્ટિને ઇન્ટ્રોડ્યુસ કરેલી. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એક એક પોઈન્ટ યાદ રાખતા જજો. આપણે પાંચ સૃષ્ટિ સુધી પહોંચવાનું છે અને ત્યાર પછી ચતુસૃષ્ટિ પછી કઈ આવે? પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ. તો પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ કોણે આપ્યું? તો આપણે એના પર જઈએ. એટલે કે પંચસૃષ્ટિ વર્ગીકરણ અથવા તો પાંચ સૃષ્ટિ વર્ગીકરણ. અહીંયા ધ્યાન, ચાલો જોઈએ. તો તમને બધાને ખબર છે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું? તો કે મિસ્ટર આર એચ વીટેકર. હવે મારી વાત સાંભળજો, ક્યારે આપ્યું? તો કે 1969. અને આમાં કઈ સૃષ્ટિને ઇન્ટ્રોડ્યુસ કર્યું? બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આર એચ વીટેકરે પાંચ સૃષ્ટિમાંથી કઈ સૃષ્ટિને ઇન્ટ્રોડ્યુસ કરી? તો કે ફૂગ સૃષ્ટિને ઇન્ટ્રોડ્યુસ કર્યું. બચ્ચા લો, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આને તમારે ભણવાનું છે. ત્રિસૃષ્ટિ, ચતુસૃષ્ટિ, પાંચ સૃષ્ટિ, દ્વિસૃષ્ટિ. આટલું થઈ ગયા પછી પણ એક પોઈન્ટ ભણવાનો બાકી રહે છે. શું? બોલો. તો કે સર, હવે કોઈ સૃષ્ટિ બાકી છે? હા, બાકી છે. જેને આપણે બોલીએ છીએ છ સૃષ્ટિનું વર્ગીકરણ. બચ્ચા લોકો શું બોલીએ છીએ? તો એને આપણે બોલીએ છીએ છ સૃષ્ટિ વર્ગીકરણ. છ સૃષ્ટિ વર્ગીકરણ અથવા તો એને બોલીએ છીએ, આને બીજું અથવામાં, એટલે હું અહીંયા લખી દઉં, અથવા ત્રિક્ષેત્રીય અભ્યાસ. શું કહેવાય? ત્રિક્ષેત્રીય અભ્યાસ. અને આ આપવાવાળું વ્યક્તિ કોણ? તો તમારે યાદ રાખવાનું છે એ આપવાવાળા વ્યક્તિ હતા મિસ્ટર કાર્લ મેન્ઝ. કોણ હતા? કાર્લ મેન્ઝ. અને હકીકતમાં કાર્લ મેન્ઝે શું કર્યું છે? તો કે કાર્લ મેન્ઝે ખૂબ મહત્વની વાત સમજાવી હતી. શું? તો કે એમણે કીધેલું કે જે મોનેરા સૃષ્ટિ છે, અહીંયા ધ્યાન આપજો, મોનેરા જે છે એ મોનેરાને એમણે બે ભાગમાં વહેંચી દીધા હતા. કયા બે ભાગમાં વહેંચી દીધા હતા? તો એકને એણે કીધું આર્કિયો અથવા તો આર્કિયા પ્રકારના બેક્ટેરિયા, જે અત્યંત ઉદ્વિકાસની દ્રષ્ટિએ સૌથી પહેલા આવતા બેક્ટેરિયા. અને બીજાને એણે કીધેલું યુકેરિયા પ્રકારના. કયા પ્રકારના બચ્ચા લોક? યુકેરિયા પ્રકારના. તો હવે તમે ગણો, આ એક સૃષ્ટિ, આ બીજી સૃષ્ટિ, આ બંને કોનો ભાગ પડી ગયા? મોનેરાના. ત્યાર પછી એક આ ત્રીજી, એક આ ચોથી, પાંચમી અને છઠ્ઠી, એમ છ સૃષ્ટિનું વર્ગીકરણ. પરંતુ અભ્યાસ કેવો? તો કે ત્રિક્ષેત્રીય. કેવી રીતે ત્રિક્ષેત્રીય? તો અહીંયા લખી દઉં હું મોનેરા. અને મોનેરાના કેટલા ભાગ પાડી દીધા? તો કે બે ભાગ. એકને એણે કહી દીધું હતું કેવા? તો કે આર્કિયો પ્રકારના. અને એકને કહી દીધું હતું કેવા? યુકેરિયા પ્રકારના. હવે સાંભળજો મારી વાત, આ જે યુકેરિયા પ્રકારના છે એમાંથી જ પછી ફૂગ, એમાંથી જ પછી વનસ્પતિ, અને એમાંથી જ કોણ? તો કે પ્રાણી. એટલે એક બે ત્રણ કોના ભાગ થઈ ગયા? યુકેરિયોના. અહીંયા આર્કિયો પ્રકારના બેક્ટેરિયા જે એકચ્યુઅલીમાં ક્લેડ ફાટી છે.
ક્લેડ એટલે ખબર પડે કે એમાંથી બનેલા જીવ છે, અને આને આપણે મોનેરાના જ શું ગણીએ છીએ, ભાગ. અને આમાંથી એક જે બીજો ભાગ છે જેને આપણે બોલીએ છીએ પ્રોટિસ્ટા. શું કહીએ છીએ બચ્ચા? પ્રોટિસ્ટા. તો આ એક બે ત્રણ યુકેરિયોનો ભાગ અને યુકેરિયાનું સબ ડિવિઝન છે. યાદ રાખજો, શું કેવું ડિવિઝન છે? સબ ડિવિઝન છે. કોણ? તો કે પ્રોટિસ્ટા. તો એક બે ત્રણ ચાર અને મોનેરાના ખુદના બે ક્લેડ, એટલે એને શું બોલે છે? ત્રિક્ષેત્રીય. ત્રણ ક્ષેત્રમાં એનું શું કરી દીધું છે? વિભાજન. ક્લિયર થાય છે અહીંયા સુધીનો પોઈન્ટ? ઓકે, ફરીથી આવી જાઓ. આપણે કેટલી સૃષ્ટિ જોવાની છે? તો કે પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ. તો હું એકવાર તમે આ લખવું હોય તો લખી લેજો, હં, તમે સાથે સાથે લખો તો પણ ઓકે છે. મારે તમને હવે ફરીથી પાંચ સૃષ્ટિ વિશેની વાત કરવી છે. ચાલો આગળ જોઈએ આપણે. હા કે ના? જાઓ કે નહીં આગળ? પાક્કું? દ્વિસૃષ્ટિ કોણે આપી? તો કે લિનિયસ. ત્રિસૃષ્ટિ હેકલ. ચતુસૃષ્ટિ કોપલેન્ડ. પાંચ સૃષ્ટિ વિટેકર. છ સૃષ્ટિ અથવા ત્રિક્ષેત્રીય અભ્યાસ કોણે આપ્યો? તો કે મિસ્ટર કાર્લ મેન્સ. અને એમણે શું કર્યું હતું? ક્લેડ સિસ્ટમ બનાવી હતી કે જેમાં સૌથી પહેલાં મોનેરાને બે ભાગમાં વહેંચી દીધા, આર્કિયો અને યુકેરિયા. આર્કિયો, ત્યારબાદ પ્રોટિસ્ટા, અને યુકેરિયાની અંદર યુકેરિયા, યુકેરિયોમાં ફૂગ, વનસ્પતિ અને પછી પ્રાણી. કેમ કે એ બધા કેવા છે? સુકોષ કેન્દ્રી છે. આગળ જતાં હું તમને આ વાતને ખૂબ ડિટેલમાં સમજાવીશ. જો આગળ હવે મારે તમને આ એક ટેબલ સમજાવવું છે, પણ આ ટેબલને જોતા પહેલા હું ફરીથી અહીંયા નાનકડું અમથું આર એચ વિટેકરની વાત કરી દઉં. હા કે ના? જો આર એચ વિટેકરે 1969માં, ક્યારે બચ્ચા લો? 1969માં કઈ સૃષ્ટિ આપી હતી? તો કે પાંચ સૃષ્ટિ. કઈ પાંચ સૃષ્ટિ? ચાલો બોલો. તો સૌથી પહેલાં હું લખી દઉં અહીંયા કઈ સૃષ્ટિ, તો કે મોનેરા સૃષ્ટિ. મોનેરા પછી કઈ સૃષ્ટિ? તો કે પ્રોટિસ્ટા સૃષ્ટિ. બોલો બચ્ચા લો, કઈ સૃષ્ટિ? જોરથી બોલજો, પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા પછી કઈ લખી દઉં હું? તો કે ફૂગ. ચાલો, ત્યાર પછી કઈ લખી દઉં? તો કે વનસ્પતિ. અને હવે કઈ સૃષ્ટિ બાકી રહી? બોલો જોરથી, પ્રાણી સૃષ્ટિ. વેરી ગુડ. તો આ છે પ્રાણી સૃષ્ટિ. તમે જુઓ કેટલી થઈ ગઈ? તો કે એક, બે, ત્રણ, ચાર અને પાંચ સૃષ્ટિ. અને આને આપણે બોલીએ છીએ આર એચ વિટેકરનું પાંચ સૃષ્ટિ વર્ગીકરણ. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? હવે જે આ પાંચ સૃષ્ટિ વર્ગીકરણની અંદર જે આ પાંચ સૃષ્ટિ આપી, એકચ્યુઅલી એમણે જે આખું વર્ગીકરણ સમજાવ્યું છે, કોના બેઝ ઉપર સમજાવ્યું છે? નીટની અંદર પૂછાયેલો સવાલ, બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ અને ગુજકેટ માટે ઇમ્પોર્ટન્ટ. અને એ સવાલ છે એ અહીંયાથી બને કે સૌથી પહેલું કોષ રચનાને આધારે, બીજું સુકાય આયોજનને આધારે, ત્રીજું પોષણ પદ્ધતિ, ચોથું પ્રજનન અને પાંચમું જાતિ વિકાસકીય સંબંધો. મારી વાત સાંભળજો ધ્યાનથી. પહેલું લખ્યું છે કોષ રચના. તો આપણને બધાને ખબર છે કોષ રચનાને આધારે કદાચ જો આપણે વાત કરવા અત્યારે જઈએ તો તમે હું હજી અડધો કલાક વાત કરી શકીએ. સમજો કોષ રચના એટલે શું? તો કોષ રચનાને આધારે એકદમ આદિ પ્રકારના, જેને આપણે શું બોલ્યું છે? આદિ કોષ કેન્દ્રીય જીવ. અને બીજા આવે છે સુકોષ કેન્દ્રીય જીવ. હવે આદિ કોષ અને સુકોષનો એક બેઝિક ડિફરન્સ તમને બધાને તમારા ટીચરે ભણાવ્યો છે. બોલો શું છે? તો કે આદિ કોષની અંદર શું હોય? તો કે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય. અને સુકોષ કેન્દ્રીમાં શું હોય? કોષ કેન્દ્ર પટલની હાજરી હોય. તો કોષ રચનાને આધારે. બીજી વસ્તુ, કેવા કોષ છે? એક કોષી છે કે બહુકોષી છે? આદિ કોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે? એનો આધાર લીધો. બીજી વસ્તુ, સુકાય આયોજન. સુકાય શબ્દ બાયોલોજીકલ ટર્મ છે. સુકાય એટલે કોઈ પણ દેહ માટે શબ્દ બોલાય કે જેની પાસે એની મૂળભૂત રચના નથી, એવા દેહને આપણે શું કહીએ છીએ? સુકાય કહીએ. જેમ કે એક કોષી હોય તો એની કોષીનું દૈહિક આયોજન કંઈક અલગ રીતનું હોય, બહુકોષી હોય તો એનું દૈહિક આયોજન અલગ રીતનું હોય. બહુકોષીની અંદર પણ ખૂબ જ ઉદ્વિકાસ પામેલા જીવ હોય તો એમાં દેહ હોય, એમાં પેશી હોય, પેશીથી બનીને અંગ હોય અને અંગથી બનેલા અંગતંત્ર હોય. ખ્યાલ આવે છે તમને મારી વાત? અને એના કારણે એની રચના, એની દેહની રચના, એનું બંધારણ એ કેવું હોય? અલગ અલગ. તો એનું પણ એને વર્ગીકરણના પાયા તરીકે, માપદંડ તરીકે એને આ વર્ગીકરણ પાંચ સૃષ્ટિનું કર્યું, એમાં એનો ઉપયોગ કર્યો છે. ત્રીજા નંબર પર છે પોષણ પદ્ધતિ. તો એની અલગ અલગ પ્રકારની પોષણ પદ્ધતિ, કયા જીવ કેવા પ્રકારનું પોષણ કરે. ઉદાહરણ તરીકે વનસ્પતિ હોય, સૂર્યપ્રકાશની સામે ઉભી રહી જાય, ધૂપ ધૂપ ધૂપ, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે. ધોરણ 10 ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ. હા કે ના? ક્લિયર થાય કે નહીં? એના પેજ નંબર 2 ઉપર તમારે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા ભણવાની આવે. તો કે ભાઈ પોષણ પદ્ધતિ, પ્રકાશ સંશ્લેષણ. ઘણા લોકો એવા છે વિષમપોષી છે, ઘણા લોકો એવા છે જે પરોપજીવી છે, ઘણા લોકો એવા છે કે જે બીજા માટે હાનિકારક છે, પોતા માટે ફાયદાકારક. તો અલગ 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 પ્રકારના પોષણ દેખાય છે, એના આધારે એણે આખું વર્ગીકરણ કરેલું છે. ચોથા નંબર પર છે પ્રજનન પદ્ધતિ. તો કે દરેક સજીવ એક કોષી હોય તો પ્રજનન પદ્ધતિ અલગ, બહુકોષી હોય તો પ્રજનન પદ્ધતિ અલગ, ઉદ્વિકાસ હોય તો પ્રજનન પદ્ધતિ અલગ, એના આધારે પણ એણે વર્ગીકરણ કરેલું છે. એનો મતલબ આર એચ વિટેકર દ્વારા વર્ગીકરણ માટેના માપદંડમાં આટલા માપદંડ ફરજિયાતપણે યાદ રાખવાના છે, જેણે ઉપયોગમાં લીધેલા. શું કરવા માટે? વર્ગીકરણ કરવા માટે. અને છેલ્લું છે જાતિ વિકાસકીય સંબંધ. આ જાતિ વિકાસકીય સંબંધ પર હું થોડાક વાર રહીને આવું, તમને પહેલા ટેબલ પર લઈ જાઉં. જવું છે ને ટેબલ પર? મજા આવે છે ને? ખબર પડે છે ને? ચાલો અહીંયા ધ્યાન આપો.
ઓકે, તો આ ટેબલ તમારી સામે ફરીથી આવી ગયું. જો તમારા ચોપડીની અંદર પેજ નંબર 2 ની અંદર ઉપર તમને આ ટેબલ આપેલું છે, અને આ ટેબલની અંદર આપણે શું ભણવાના છીએ, તો કે આ ટેબલની અંદર આપણે મૂળભૂત રીતે વાત કરવી છે વિટેકરે આપેલી આ 5 સૃષ્ટિની. કોની વાત કરવી છે? વિટેકરે આપેલી આ 5 સૃષ્ટિ. અને જે આ 5 સૃષ્ટિ છે એ કઈ કઈ? તો કે સૌથી પહેલા મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. ક્લિયર? હવે એને કયા કયા આધારે આખું વર્ગીકરણ કર્યું છે એમાંથી સૌથી પહેલાં લખ્યું છે કોષનો પ્રકાર. મિત્રો, તમારે યાદ રાખવાનું છે, બની શકે તો ટેબલ હાથે હાથે લખતા જજો. બીજી વસ્તુ, ન લખવું હોય ચોપડીમાં આપ્યું છે, એકવાર હું આ ટોપિક બતાવું, શાંતિથી આંખ બંધ કરીને સમજીને વિચારીને યાદ રાખીને ચોપડીમાં લખી નાખજો. તમારા સર લેશન આપે કે ના આપે, આજે ઘરે જાઓ ને એટલે બીજું 5 વાર આ ટેબલ કરી નાખજો. ટેબલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બાયોલોજીનો પાયો છે. ફરીથી ભણાવું છું, અહીંયા ધ્યાન આપો. તો લખ્યું છે કોષનો પ્રકાર. મોનેરા કહીએ તો તમારે યાદ રાખવાનું છે કેવા હોય? આદિ કોષ કેન્દ્રી. મેં તમને કીધું આદિ કોષ કેન્દ્રી એટલે કેવા? એવા કોષ કે જે પોતે એક કોષી છે. સાંભળજો મારી વાત, એક કોષી છે અને એની પાસે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી છે, એને આપણે શું કહીએ? આદિ કોષ કેન્દ્રી કહીએ. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? હા કે ના? બીજી વસ્તુ, કેવા છે? તો કે આ લોકો બધા, એટલે પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, બધા જ તમે ધ્યાનથી જુઓ તો એ બધા જ સુકોષ કેન્દ્રી છે. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? હવે તમને હું બીજી વાત સમજાવી દઉં, રાઈટ? અહીંયાથી સીધું હું તમને અહીંયા લઈ જાઉં છું દૈહિક આયોજન ઉપર. ધ્યાનથી જુઓ તો કે દૈહિક આયોજનમાં મોનેરા કેવા છે? કોષીય. એનો મતલબ એ એક કોષી છે. બીજી વસ્તુ, પ્રોટિસ્ટા, એ પણ કોષીય. એનો મતલબ એ એક કોષી છે. હજી મારી વાત ધ્યાનથી સમજો. ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, ધ્યાનથી જુઓ. ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ આ બધા જ બહુકોષીય છે. તો તમને ક્વેશ્ચન બની ગયો, એક કોષી કોણ? તો કે મોનેરા અને પ્રોટિસ્ટા. એમાં પણ આદિ કોષ કેન્દ્રીને એક કોષી કોણ? તો કે મોનેરા. સુકોષ કેન્દ્રી અને એક કોષી કોણ? તો કે પ્રોટિસ્ટા. ક્લિયર થાય છે અહીંયા સુધી? 100%. હા કે ના? હજી મારી વાત સાંભળો, ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ બનશે. એક કોષી સજીવની વાત આવે તો એમાં બે જ જવાબ આવશે, એક પડશે મોનેરા અને બીજું પડશે પ્રોટિસ્ટા. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? મોનેરા એ આદિ પ્રકારના છે, જ્યારે પ્રોટિસ્ટા એ સુકોષ પ્રકારના છે, એટલે સુકોષ કેન્દ્રી છે. તેમ છતાં બંને કેવા છે? એક કોષી છે. તો આ બે પોઈન્ટ મેં તમને આખા ક્લિયર કરાવી દીધા. હવે આપણે આગળ વધીએ, રાઈટ? અહીંયા લખે છે કોષ દિવાલ. લેટ્સ, અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? કોષ દિવાલ. હવે કોષ દિવાલમાં આ બધામાં ફરક છે, સૌથી ઇમ્પોર્ટન્ટ આ ટેબલનો પોઈન્ટ. મોનેરા સૃષ્ટિમાં કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝ વિહીન છે. કેવી છે બચ્ચા? સેલ્યુલોઝ વિહીન. એનો મતલબ મોનેરામાં હું જે કાંઈ પણ બેક્ટેરિયાને લેવાનો છું, જે કાંઈ પણ એક કોષીને લેવાનો છું, જે કાંઈ પણ આદિકોષ કેન્દ્રને લેવાનો છું, બધા કેવા છે? સેલ્યુલોઝ વિહીન. એનો મતલબ એની પાસે શરીરની ઉપર કોષ દિવાલ તો છે, પરંતુ કોષ દિવાલમાં સેલ્યુલોઝ નથી. શું છે એમાં? તો નીચે લખી દીધું છે, જુઓ. પોલીસેકેરાઇડ અને એમિનો એસિડની હાજરીથી બનેલું કોષ દિવાલનું આવરણ છે, રાઈટ? પ્રોટિસ્ટાની અંદર અડધું સેન્ટેન્સ જ લખ્યું છે, કેટલાકમાં હાજર, અને એનો મતલબ થાય બીજા કેટલાકમાં ગેરહાજર. હા કે ના? આપણે ભણીશું પ્રોટિસ્ટા, ત્યારે હું તમને આની વાત સમજાવીશ. ફૂગની વાત કરું તો ફૂગની અંદર સેલ્યુલોઝ વિહીન પરંતુ કોષ દિવાલ હાજર છે, એમાં સેલ્યુલોઝ નથી. ત્યાં આપણે શબ્દ બોલીએ છીએ ફંગસ સેલ્યુલોઝ. શું બોલીએ છીએ બચ્ચા? ફંગસ સેલ્યુલોઝ, આ શબ્દ બોલીએ છીએ. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? 100%. આગળ વધીએ. વનસ્પતિ, ઓફકોર્સ, જો માત્ર સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ છે, સેલ્યુલોઝ સાથે પેક્ટિન લઈ શકાય, હેમિસેલ્યુલોઝ લઈ શકાય, એની વાત આપણે વનસ્પતિ સૃષ્ટિ ભણશું ત્યારે. પરંતુ યાદ રાખજો, સેલ્યુલોઝની કોષ દિવાલ તો તમને માત્ર કેમાં દેખાય? વનસ્પતિ સૃષ્ટિમાં જ દેખાય છે. હા કે ના? 100%. આ ક્લિયર થશે? આ કે ના? જો વનસ્પતિ સૃષ્ટિ સિવાય કોઈ પણ માં સેલ્યુલોઝની હાજરી નથી. ફૂગની અંદર ફંગસ સેલ્યુલોઝ બોલાશે, મોનેરામાં પોલીસેકેરાઇડ અને એમિનો એસિડ બોલાશે. ક્લિયર થઈ ગયું? અને પ્રાણીમાં ઓફકોર્સ તમને બધાને ખબર છે સેલ્યુલોઝ હોય. અરે સેલ્યુલોઝ હું સાહેબ? કોષ દિવાલ જ ન હોય એટલે કોષ દિવાલ અહીંયા ગેરહાજર છે. વેરી ગુડ. કોષ કેન્દ્ર પટલ, જે હું તમને હમણાં જ કહી રહ્યો હતો, આદિકોષ અને સુકોષના આધાર પર જઈએ તો કે આની અંદર મોનેરા સૃષ્ટિમાં આદિકોષ કેન્દ્રીય જીવ અને એટલા માટે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર, પ્રોટિસ્ટામાં હાજર, ફૂગમાં હાજર, વનસ્પતિમાં હાજર અને પ્રાણીમાં, કેમ કે આ બધા કેવા છે? સુકોષ કેન્દ્રી જીવ છે બચ્ચા. કેવા જીવ છે? સુકોષ કેન્દ્રી જીવ છે. ક્લિયર? પોષણની પદ્ધતિ જેવી રીતે આપણે ભણીશું સૃષ્ટિ, એ વાઇઝ હું તમને પોષણની પદ્ધતિ આખી ડિટેલમાં સમજાવીશ. પરંતુ
અહીંયા લખ્યું છે એ પ્રમાણે જોઈએ, મોનેરા કહેવાય છે સ્વયંપોષી, રસાયણ સંશ્લેષી અને પ્રકાશસંશ્લેષી તથા વિષમપોષી, મૃતોપજીવી અને પરોપજીવી. કેવી રીતે હું તમને સમજાવીશ. પ્રોટિસ્ટામાં સ્વયંપોષી, પ્રકાશસંશ્લેષી અને વિષમપોષી કેવી રીતે, એના ઉદાહરણ શું છે એ પણ હું તમને સમજાવીશ. ફૂગની અંદર બધા જ વિષમપોષી, જો અહીંયાથી હિંટ મળી જાય તમને, ફૂગમાં બધા જ કહેવાય છે વિષમપોષી, એમાં કાં તો મૃતોપજીવી કાં તો પરોપજીવી. વનસ્પતિમાં બધા કેવા, પ્રકાશસંશ્લેષી. વનસ્પતિના પણ અપવાદ છે, ઉદાહરણ તરીકે સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ, સંપૂર્ણ પરોપજીવી, જો સ્ટાર કરીને સમજાવું છું, લખી દઉં અહીંયા, સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ, એનો મતલબ કે જે પોતાનો ખોરાક ક્યારેય પણ જાતે બનાવતી નથી, બનાવતી નથી, બનાવતી નથી, હંમેશા બીજા ઉપર આધાર રાખે. કોણ? તો તમારે યાદ રાખવાનું છે અમરવેલ. કોણ છે બચ્ચા? તો કે અમરવેલ. અમરવેલ જે છે એ પોતે પોતે પ્રકાશ સંશ્લેષણ કરતી નથી, પોતે પ્રકાશ સંશ્લેષણ કરતી નથી, હંમેશા બીજા ઉપર આધાર રાખે. તો આ એકમાત્ર એવી છે જે વનસ્પતિ સૃષ્ટિનો અપવાદ કહી શકાય. કોના આધારે? પોષણના આધારે. ક્લિયર? અને પ્રાણી સૃષ્ટિ વિષમપોષી. હવે અહીંયા ઇંગ્લિશ વર્ડ લખો હોલો છે, લાખો કરીને ખોરાકને ખાઈ જાય, ક્લિયર થાય? અને કેવા છે એમાં? પ્રાણીસમ અથવા તો મૃતોપજીવી બીજો પ્રકાર કહી શકાય. પરંતુ પ્રાણીઓ ક્યારેય પણ સ્વયંપોષી ના હોય તો ના હોય તો ના હોય. ક્લિયર થઈ ગઈ અહીંયા સુધીની વાત? ઓકે, તો મેં તમને આ ચેપ્ટર નંબર 2નું બેઝિક સમજાવ્યું. હવે મેં તમને આ છેલ્લો પોઈન્ટ બાકી રાખ્યો, તો શું લખ્યું છે? જાતિ વિકાસકીય સંબંધ. દેખાય તમને? લેટ મી યુઝ વ્હાઇટ પેન. જો લખ્યું છે જાતિ વિકાસકીય સંબંધ, આને આપણી ચોપડીમાં ઇંગ્લિશમાં લખ્યું છે ફાઇલોજેનિક રિલેશનશિપ. શું લખ્યું છે? ફાઇલોજેનિક રિલેશનશિપ. એનો મતલબ થાય કે જાતિ વિકાસકીય સંબંધો જે છે એ ઉદ્વિકાસ પર આધાર રાખે છે, અને ઉદ્વિકાસ સાથે આપણે આખી વર્ગીકરણ સૃષ્ટિને ભણીએ છીએ, રાઈટ? આખા વર્ગીકરણને ઉદ્વિકાસના બેઝ ઉપર ભણીએ છીએ. સંબંધોને આધારિત વર્ગીકરણ આપનાર વ્યક્તિ એટલે કોણ? કાર્લ મેન્ઝ. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ કાર્લ વુઝ. 5 સૃષ્ટિ વર્ગીકરણ RH વિટેકર. 4 સૃષ્ટિ વર્ગીકરણ કોપલેટ. 3 સૃષ્ટિ વર્ગીકરણ હેકલ. અને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ અથવા તો કૃત્રિમ પ્રકારનું વર્ગીકરણ લિનિયસ. ક્લિયર મિત્રો? તો અહીંયા સુધીની મેં તમને આ પહેલા પાર્ટમાં, ચેપ્ટર નંબર 2ના ઇન્ટ્રોડક્શનના પહેલા પાર્ટમાં વાત સમજાવી. ઘણી બધી વસ્તુઓ તમારી બુકની અંદર આબેહૂબ લગેલી છે, 2-3 વસ્તુઓ એવી છે કે જે મેં તમને અહીંયા સમજાવી, એના ઉપર થોડો વધારે પ્રકાશ પાડો તો યાદ રહેશે. ચાલો ફરીથી આપણે નવા ટોપિક સાથે મળીએ. થેન્ક યુ સો મચ. Thank you.